એક જણી એના પતિને કહેતી હતી કે તમે મારા માટે દારૂનો છોડી શકો, ઓલો ઊભો ઊભો કે ગાંડી હું તારા હાટું ક્યાં પીવું છું, હું છોડી દઉં એમ. હા હા, બહુ મજા છે. પતિ પત્ની બે બાંધતા હતા, પત્ની જ્યારે બાંધે ત્યારે એમ કહેતી હોય કે આ ફર્નિચર, આ ટીવી, આ કબાટ, આ ડીવીડી, આ ઘર, આ ઘરેણા, આ વાસણ બધું મારા બાપે આપ્યું છે, તારું તારું હું છે આમાં. જ્યારે હોય ત્યારે આવું કીધા કરે. બોલો કે ગાંડી, તારા બાપાએ દીધું હોય તો એમાં કાંઈ એવું કાંઈ કહેવાની જરૂર ન હોય. એવું હું કે કરો, મારા બાપાએ દીધું, મારા બાપાએ દીધું, અને આવું ન બોલતી. અરે કહો જ ને, આ મારા બાપાએ દીધું, આ ઘર દીધું, ઘરેણા વાસણ છે, બધું મારા બાપનું છે, એમાં તારું હું, તે વસાયું કાંઈ લગ્ન પછી. એમાં એક દી ઘટના એવી ઘટી, રાતે મકાનમાં ચોર ખાઈપ્યો, ચોર ખાઈપ્યો ને તો બાય જાગી ગઈ. એના ઘરવાળાને જગાડ્યો કે જાગો જાગો જાગો, ચોર આવ્યો લાગે, હમણાં બધું લઈ જશે. ઓલો હુતો હુતો કે તાર બાપાને બોલાય, આમાં મારું કાંઈ છે નહીં. બહુ મજા છે, જીવન તો હારા જીવાઈ જાય એની મજા છે. બોલો, એટલે હું કાયમ માટે કહું છું, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, એક દૂસરો કો આંસુ કા તોફા મત દેના, દિલ સે રોયે કોઈ જિંદગી ભર એસા કિસી કો મોકા મત દેના. જીવન તો એને જીવા કહેવાય. એક એક જણી એના બનેવીને એના જીજુને એમ કહેતી હતી કે જીજુ, એ જીજુ જીજુ જીજુ, તમે લગ્ન પહેલાં મંદિરે જતા? બોલો કે હા, મંદિરે લગ્ન પહેલાં જતો. કે લગ્ન પહેલાં જીજુ તમે મંદિરે શું લેવા જતા? એ કે લગ્ન પહેલાં હું એટલા માટે મંદિરે જતો કે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે નોતારાના આધાર, મને પત્ની સારી આપજે, એ પ્રાર્થના કરવા માટે હું જતો હતો. પછી કે જીજુ, તમે લગ્ન પછી મંદિરે જાઓ છો? કે હા, લગ્ન પછી એ જ આવશું. તો લગ્ન પછી તમે મંદિરે શું જઈને માગો છો? એ કે હવે એમ કહું છું ભગવાનને જઈને કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હવે આનાથી છુટકારો દેજે. પેલા હારી પત્ની માગવા જતો હતો ને, હવે છુટકારો મેળવવા જાઉં છું. બહુ મજાની વાત છે. હમણાં અમારા સોસાયટીમાં તમે બધા નક્કી કર્યું કે 20 કપલો ભેળા થાય ને તો આપણે જાત્રા કરવા જાય. એ જાત્રા કરવા માટે અમે નીકળ્યા, બસ બાંધી, ભેળો ભોમિયો લીધો. એ દ્વારકા ગયા ને બેટ દ્વારકા ગયા ને આ બાજુ પોરબંદર સુદામા ગયા ને જૂનાગઢ ગયા, નરસિંહ મહેતાનો ચોરો જોયો. અમે આમ બધા ઓલા ભોમિયા અમે પૂછતા જાય કે ભાઈ આ આના દર્શન કરવાથી શું ફાયદો થાય. પછી દ્વારકા ગયા, કીધું આના દર્શન કરવાથી, રાધા અને કૃષ્ણના દર્શન કરવાથી શું ફાયદો થાય. મને કે ભાઈ પ્રફુલભાઈ, આના દર્શન કરો એટલે પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે, હેત વધે. મેં કીધું બહુ સારું. પછી છેલ્લે અમારે ત્યાંથી નીકળી અને અમરનાથની જાત્રામાં જવાનું. એ અમરનાથની જાત્રા એ બસ જાતી બધો બર એમ કહેવાય કે 20 કિલોમીટર આખી રહી. એમાં એક જણાએ ઓલા ભોમિયાને ના પૂગ્યા પહેલાં પૂછ્યું, એ કે ભાઈ અમરનાથની જાત્રા કરીએ તો શું ફળ મળે? ઓલો ભોમિયો કે અમરનાથની જાત્રા કરો ને તો આનું આ જોડું પાછું મળે, આની આ પત્ની પાછી મળે. એમાં અમે તમે નહીં માનો, અમે વીહે વી ઊભા છે આભા. એ એ ડ્રાઈવરને કીધું પાછી વાળે, બસ પાછી વાળે, જ્યાં તો જાવું જ નથી કીધું, જ્યાં તો નથી અમરનાથની જાત્રા, આનું આ મળે હું ગુડવું અમારે, આનાથી છુટકારો મેળવવા તમે જાત્રામાં માગવા નીકળ્યા છે. હા હા, હમણાં એક બેન કહેતા હતા ને ઘરવાળાની કે તમે હાવ બગડી ગયા છો, હાવ લગ્ન પહેલાં કેવા હતા, અટાણે તમે કેવા છે કે બગડી ગયો હોય ગંધાવ નહીં, કે એમ નહીં કહેતી, તમે ઊંધું જ લેતા હોય, જઈ હોય તઈ, લગ્ન પહેલાં કેવા હતા, હાવ બગડી ગયા છો, જે વસ્તુ જ્યાં લ્યો ની મૂકતા જ નથી, આ ઘરની સોખાઈ રાખવામાં કાંઈ ઘરવાળી એકલી હું મરે આમાં, જે લ્યો ને ટુવાલ લ્યો ટુવાલ ત્યાં મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય, જ્યાં ત્યાં રખીડા કરો છો ને કાંઈ ઘરમાં ધ્યાન દેતા નથી, જે વસ્તુ જ્યાં લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, ચાલ તૈયાર થઈ જા. એ કે હું શું લેવા તૈયાર થાવ? એ કે તને જ્યાંથી લીધી છે પેલા શરૂઆત ત્યારથી કરું, એ કે હું પેલા તને મૂકી આવું, પછી આ ટુવાલનું વિચારજે. હા હા, એટલે મારો કવિ નાનું ભાઈ ભરાડ એમ કે છે કે ભાઈ આ જીવન સે જંજાળ જે, આ જીવન સે જંજાળ, એ જીમાં આવે હારો નર હો કાળ, ભાઈ આ એ જીવન સે જંજાળ જે, આ કરી લઉં
તે કરી લઉં એ જબરીયાળ પંપાળજે કામ નો ખૂટે એ જી કોઈ દી કોઈ ન એવું બી છે હાડ માર ભાઈ આ એ જીવન છે ઝંઝાળ દે ભાઈ આ જીવન છે ઝંઝાળ આ મહારો નરહો આવે કાળ આ તો જીવન છે ઝંઝાળ તમે માનો કે ન માનો પુરુષ કોઈ દી નિવૃત્ત થતો જ નથી બોલો કામલો ખૂટે કોઈ દી કોઈ ના અને હામી ઊભી છે હાડમાર ભાઈ આ જીવન છે ઝંઝાળ માણા પુરુષ છે એ ક્યારે નિવૃત્ત નથી થતો ઘણા માણસો એમ કહેતા હોય કે તમારા ભાઈ નિવૃત્ત થઈ ગયા બેંકમાં હતા શિક્ષકમાં હતા નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત પુરુષ થતો જ નથી બોલો પુરુષ નિવૃત્ત થાય ત્યાં છોકરાના છોકરા રમાડવા જેવડા થઈ જાય અને એ પછી હું તમને કહું ઘોડો 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 આખો દી કરાવે બાપુજી ઘોડો થાય દાદા ઘોડો થાય ઘોડા માથે છોકરાને બેહાડે અને પાછળથી ડોશીમાં હાવણી મારે ઘોડો હાલ્યો ઓલા બિચારા નિવૃત્ત થઈ ગયેલા પતડુક 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 કરે આને નિવૃત્ત કહેવાય આના કરતા નોકરીમાં સારું હતું એ ભાઈ એ નોકરી સારી હતી આના કરતા હા અને પછી રીહમાં રીહમાં ડોશીમાં એમ કે આને ક્યાંક લઈ નાગા પાછા ટોસાવ તો વવું રાંધે બહાર નીકળો ક્યાંક હું કઈ ભોરિંગ કવડાસ અને બાપો રીહમાં રીહમાં છોકરાને લઈને બજારે નીકળે બજારે નીકળે ને તો એના ભાઈ બંધુ બધા હામાં મળે એ કે રમાડવા નીકળ્યા તો બાપો કે મામા વેસવા નીકળ્યો હા વધી ગયા ને તે હા માણા કોઈ દી નિવૃત્ત નથી થતો હમણાં એક બાપા હુતા હુતા કહેતા હતા એ કે મને નીંદર નથી આવતી ભાઈ ડોશીમાં બેઠા હતા ને બાજુમાં એ કે તો વાસણ ઉટકી નાખો બાબા હું તો કે હું તો મજાક કરું છું નાના કઈ નહીં ક્યારેક સડાણા આંકડા ચડવા અને ક્યારેક ઉતરવો ઢાળ ક્યારેક આવે ખાડા ટેકરા અને ક્યારેક હોય રેતાળ ભાઈ આ તો જીવન છે ઝંઝાળ હું કાયમ માટે કહું છું કે જીવનમાં દુઃખ તો બધાને અનેક હોય છે સાહેબ દુઃખ બધાને અનેક હોય છે પરંતુ સુખનો પણ એક રસ્તો હોય છે જીવનમાં શબ્દો ઉપર ધ્યાન આપજો જીવનમાં દુઃખ બધાને હોય છે પણ સુખનો પણ એક રસ્તો હોય છે અને એ રસ્તો એને જડતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે સાહેબ એ ચહેરો એ માણસ દાંત કાઢતો હોય ને તો આપણને રૂડો લાગે એમ તો ફોટો પાડી લઈ પણ એ મૂડલેસ થઈને રખડતા હોય તો અને એવા મોટા એડિયા પીધેલા તેવા રહીને રખડતા હોય તો આપણે હામા મળે તો આપણને થાય દી ભગીડવા પણ આ દાંત કાઢો એટલે માણસ ગમી જાય ગમે એને અને આંસુ પાડવાથી આંસુ પણ સાહેબ પરાયા થઈ જાય છે અને કોઈની હામો હસો ને બાપ એકવાર તો પરાયા પણ આપણા બની જાય છે એટલે જીવનમાં સદાય હસતા રહેવું ગભરાવું નહીં બાકી ઉડતો ને સડતો ને ઢાળતો આવ્યા જ કરે ભગવાનની આ લીલા છે આ લીલામાં સદાયને માટે હસતો રહીએ ને જે માણા બાપ એ માણા કાયમને માટે સારો દેખાય છે અને મર્યા પછી હું તો કહું છું કે આ માણાનું મોત છે એ તો નક્કી જ છે સાહેબ મરવાનું છે એ ફાઇનલ જ છે એ 100% છે મરણ નક્કી છે સાહેબ પણ જીવન એવું જીવી જાજો કે મરણ પછી પાછળ સ્મરણ થાય ને એવું જીવન જીવજો સાહેબ મરણ પછી પાછળ સ્મરણ થવું જોઈએ અમુક અમુક ભૂકા કાઢીને વાત આપણે હાસ્ય તરફ લઈ જઈ આ લોક સાહિત્યની વાતને એક બાજુ મૂકી અને હાસ્ય તરફ હું હમણાં અમદાવાદ ગમત ગુલાલના કાર્યક્રમમાં જતો હતો ગમત ગુલાલના કાર્યક્રમમાં મારે વાત એ કરવી છે કે દી વાળે એ દીકરા કા ધોરીન કા ધરા નહીં તો વણના ઝીંડવા નકર ઝાકળિયા ખરા દી વાળે એ દીકરા બાપનો અને માનો દી વાળે ને એને દીકરા કહેવાય અમદાવાદ મારો ગમત ગુલાલનો કાર્યક્રમ ગમત ગુલાલના દૂરદર્શનના કાર્યક્રમ માટે હું ઈગલ બસમાં બેઠો પાછળની સીટમાં હું બેઠેલો આગળની સીટમાં બાપ દીકરો બે બેઠેલા અને બરોબર બસ અમારે રાજકોટથી ઉપડી ચોટીલા બસ ઊભી રહી ચોટીલા બસ ઊભી રહી ને તો છોકરો કેળા ભળાઈ ગયો એટલે એના બાપાને કે પપ્પા શું છે કેળા ખાવા કેળા ખાવા છે કેળા નો ખવાય શરદી થઈ જાય ના પાડું છું તો નથી ખાવા કેળા કહી દઉં ઉભેલો કહી દઉં કહી દઉં કીધું ને એનું બાપુ એક ડઝન કેળા લઈ આવ્યો સાહેબ મેં કીધું મારું બેટું આ કહી દઉં માં કંઈક છે ખરું મેં એક બે વાર કીધું મેં કહી દઉં મને કે ભાઈ તમે તો શાંતિ રાખો હું કહી દઉં ટ્વિટર છું
લીમડી બસ ઊભી રહી, દ્રાક્ષ ભાળી ગયું પણ છોકરાને દ્રાક્ષનું નામ ન આવ્યું. એટલે છોકરો કે પપ્પા પપ્પા, ઓલું નાનું નાનું શું કહેવાય, હું વાહે બેઠો મેં દ્રાક્ષ, આપણે તો લઈ દેવી નહોતી સાહેબ, દ્રાક્ષ ખાવી છે પપ્પા, દાખ લીધો પપ્પા, મારે દાખ ખાવે, દાખ લીધો. એનો બાપો કે બેટા કેળા ખાઈ ગયો, ખાઈ ગયો, તો હવે દ્રાક્ષ ન ખવાય, શરદી થઈ જાય, આ નાકમાં જો આમ લેમ્પ થવા મળ્યા, બેઠો બોલો, ઉભો કહી દઉં, કહી દઉં, કહી દઉં, કીધું ને એનો બાપુ એક કિલો એક એક કિલો એક દ્રાક્ષ લઈ આવી અને એના ખોળામાં નાખીને લે ખા. હાલો ભૂત છો કે કોણ છો વાળા, એક કિલો દ્રાક્ષ ખાઈ ગયો, એક ડઝન કેળા ખાઈ ગયો, પછી હોટલે બસ જમવા માટે ઊભી રહી. હોટલે બસ ઊભી રહી એટલે એ છોકરો હોટલે એટલે જ્યાં તો તમે જુઓ એટલે ઓલા 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 કાચના બોટલમાં પેંડા ભરેલા હોય ને, છોકરો પેંડા ભાળી ગયો. આમ સત્ય ઘટના બની ગયેલી મારા જીવનમાં, એ હું અહીં રજૂ કરું છું. પેંડા ભાળી જાઓ ને, બાપાને કે પપ્પા પેંડા ખાવા, પપ્પા પેંડા લીજો, પેંડા ખાવા, પેંડા પેંડા ખાવા છે મારે, પેંડા ખાવા પપ્પા, પેંડા લીજો, પેંડા ખાવા, પેંડા. એના બાપાને એમ કે આપણે સાંભળીએ નહીં, બસ ઉપડી જાય તો લેવા નહીં, એનો એ બધ ઈરાદો. એટલે એનો બાપો છે આમ બારી આમ હું મોઢું રાખીને બે હેઠો ને સાંભળે નહીં આ છોકરો બોલે. મેં એક વાર કીધું, મેં કીધું આ તમારો બાબો, મેં કીધું તમને બોલાવે છે, મને કે તમે સાંભળો છો, મેં કીધું હું તો સાંભળું છું, મને કે તો લઈ દો ની મૂળ મુદ્દો એને ખબર હતી, અને પેંડા મંગાવે છે. પપ્પા પેંડા ખાવા, પેંડા ખાવા છે રૂડિયા અમે બહેણીમાં, પપ્પા પપ્પા. હવે પપ્પા પપ્પા કર્યું પણ પપ્પાએ સાંભળ્યું નહીં, આનો બધ ઈરાદો ન સાંભળી બસ ઉપડી જાય. પછી છોકરો વેગ પકડે, એણે જે વેગ પકડ્યો અને જે છોકરો બોલ્યો એ હું અહીંયા રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. પપ્પા પપ્પા પપ્પા, પેંડા ખાવા છે પપ્પા, પપલી ના પપુડી નો સાંભળતો નથી, ભિખારી પેટ નો પપલા લોબડી નો સાંભળતો નથી, પેંડા ખાવા છે પપ્પા, કેટલા છે આવા પેઢીઓમાં સાંભળતો નથી, પેંડા નથી લઈ જતો પપ્પા, શું છે પેંડા ખાવા છે સાંભળતો કેમ નથી, લોબડી નો કે પેંડા ન ખવાય, તારી માને હું ના પડતો તો આ પડોજણ વાહે વળગાડમાં તું નહોતો જન્મો ને તારી માએ રાંધણના લોટા તેડ્યા તારી વાહે, અને હવે એ તેડતી નથી અને હું હવે તેડીને ફરું છું, પેંડા ન ખવાય બટા, શરદી થઈ જાય, કેળા ખાધા, દ્રાક્ષ ખાધી, નો કહી દઉં, કહી દઉં, કહી દઉં, કીધું ને બાપો ઉપડ્યો, આખી બહેણી પેંડાની લઈ આવી અને છોકરાને દીધી ખાઈતા. અમદાવાદ સુધીમાં પેંડા આખી બહેણી ખાઈ ગયો, બાપ દીકરો હેઠા ઉતરા, મેં વિચાર કર્યો, મેં કીધું ભલા માણા આ કહી દઉંમાં કંઈક રહસ્ય છે, તમને છે ને ભાઈ, મને હતું ભાઈ દીદી, મેં કીધું ગમત ગુલાલનો કાર્યક્રમ થવો હોય થાય, ન થાય તો કાંઈ નહીં, પણ આ કહી દઉં હું છે એ જાણવું છે. એટલે એ બાપા વાહ વાયલો ગયો, મેં કીધું ભાઈ આ આ તમારો છે, મને કે તમારો જોતો છે, મેં કીધું મારે હું આને ગૂંટવો, હા તેણીએ તેણીનું ખાઈ જાય. મેં કીધું ભાઈ હું પ્રફુલ જોશી નામ છે મારું અને હું કલાકાર છું, ગમત ગુલાલનો કાર્યક્રમ દેવા માટે આવ્યો છું, હું તમારી પાછળની સીટમાં બેઠો હતો, મેં કીધું આ એમ કહેતો તો કહી દઉં, અને તમે સીધી મેં કીધું હળી મૂકતા હતા, આ કહી દઉં શું છે, મને કે પ્રફુલભાઈ આ અભાગ્યાની બસમાં ટિકિટ નહોતી લીધી, કંડક્ટરને કહેવાનું કહેતો. સો રૂપિયાની ટિકિટ થતી હતી ને તેણી એનું ખાઈ ગયો, મને કે આ 200 રૂપિયા તો મોંઘો પડ્યો ભાઈ. હા અમુક છોકરા એવા હોય ભૂકા કાઢી નાખે. છોકરાની વાત આલે છે, વચમાં એક વાત બીજી કરી દઉં. અમારા રાજકોટમાં ઓલા નગરપાલિકા વાળા આવે ઢોર પકડવા વાળા, જે ગાય માતાને ગળે દોયડું બાંધ્યું હોય ને, પટ્ટા બાંધ્યા હોય ગળે, એ ધણિયાટ હોય, એ રેઢિયાર ન હોય, એટલે પકડવા વાળા આવ્યા, એટલે એમાં છોકરાનું ટોળું ભેળું થઈ ગયું,
છોકરાનું ટોળું ભેળું થઈ ગયું ને, પેલા ગાય ને વાસરું બે ઉભેલા, એટલે સાહેબે એક છોકરાને બોલાવ્યો, એ બાબા અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. શું છે? અહીંયા આવ. એ કે આ ગાયને વાસરું કેના છે ખબર છે? છોકરો ઉભો ઉભો કે, સાહેબ જો ગાયની ખબર નથી તો વાસરાની ખબર છે. કોનું છે? ગાયનું. સાહેબ હજી શેરીમાં ઢોર પકડવા નથી ગયા, બોલો. હા હા, છોકરાઓની તો મજા છે, અને છોકરાઓને બહુ દાદી શિખામણી ન દેવાય. શિખામણી દો ને તો અવળી પડે, એ વાત 100%. એક ભાઈની ઘેરે મહેમાન આવ્યા ને, છોકરો પલંગમાં બેઠો હતો, તે સાહેબ ભાઈએ કીધું કે બાબા આમ જો મહેમાન આવે તો પલંગમાંથી નીચે ઉતરી જવાય, મહેમાનને કહેવાય આવો આવો આવો, બેસો બેસો બેસો, આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભું થઈ જવાય બેટા, એમાં તારી આબરૂ વધે મારી આબરૂ વધે, એમ ક્યાં આવી શિખામણ દીધા કરે. એમાં એક દિવસ બાબલાને ખોળામાં બેહાડી અને વાતું કરતા હતા, બાજુમાંથી એક બેન આવ્યા ચા ભૂકી ઉછીની લેવા. છોકરો એના બાપાના ખોળામાંથી ઊભો થઈ ગયો કે આ બેહો. એનો બાપો કે નો બેહાડાય ભાઈ, તું આ 50 લાખનું મકાન વીહમાં વેસાવ. છોકરાની મજા છે. દિવાળે હી દીકરા હન કાં ધોરી ને કાં ધરા, નહીં તો વણના જીંડવા નકર ઝાકળિયા ખરા. પણ વાત મારે એ કરવી છે કે બાર ગાવે બોલી બદલી જાય, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. અમુક 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 ઉંમર થાય ને એટલે માણસે સુધરી જવું જોઈએ. અને હું તો કાયમ માટે જાહેરમાં કહું છું કે સાસુ અને સસરા બેયને જીવનમાં જો સારા જીવન જીવવા હોય તો ત્રણ વસ્તુનો ત્યાગ કરી દેવો અને ત્રણ વસ્તુ જીવનમાં અપનાવી લેવી, તો જિંદગીમાં કોઈ દી વાંધો આવે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. કઈ ત્રણ વસ્તુ? હાલશે, ફાવશે ને ચાલશે. એ ભાઈ, એ હાલશે, ફાવશે અને ચાલશે, આ ત્રણ વસ્તુ જીવનમાં ઉતરી જાય એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. છોકરાની વહુ પરણીને આવે પછી 50 ભાખરી બધા આખા ઘર હાટું બનાવી હોય, એમાં હાહુમાં જમવા બેહે, અને 50 ભાખરીમાંથી કદાચ વહુથી એકાદી ભાખરી દાજી ગઈ હોય તો હાહુમાં એ 49 ભાખરીમાંથી એક હારી ભાખરી ઉપાડી લેવી જોઈએ. પણ એમાં એક ભાખરી દાજેલી હોય ને, અમુક અમુકના સ્વભાવ એવા હોય, અમુકના સ્વભાવ કેવા હોય? તિખારા જેવા સ્વભાવ હોય, કોલસા જેવા સ્વભાવ હોય. કોલસો છે એ ગરમ હોય ને તમે અડો એટલે દઝાડે, અને ઠરી ગયા પછી અડો એટલે હાથ કાળા કરે, પણ બાપ એનો સ્વભાવ ન મૂકે. એ હા, અમુકના સ્વભાવ એવા હોય સાહેબ, અકાળ ક્રોધ કરે, અકાળ ક્રોધ કરે. હાલશે, ફાવશે ને ચાલશે, આ ત્રણ વાત જીવનમાં ઉતારો એને જીવનમાં કોઈ દી વાંધો ન આવે, અને વોવારે કોઈ દી વાંધો પડે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. એ 50 ભાખરી વોવે બનાવી હોય અને એમાં અમુકના સ્વભાવ એવા હોય ને, તો એ બળી ગયેલી ભાખરી આમ ઉછી કરે, આ આ વહુ બેઠા આ બાજુ આવો જોઈએ. વહુ કે શું છે માં? આ તમારા બાપની ઘરે આમ રાંધતા હતા આ બળેલા કોળસા? અરે બળેલા નથી, એક બાજુ મૂકી દે ને, 49 પસા હારી છે એમાંથી એક ઉપાડીને સ્વભાવ હારા રાખો સાહેબ. હે, હાલશે, ફાવશે ને ચાલશે. અમુક અમુક તમે જુઓ બાપાને કહેવામાં આવે, જાવ આ છોકરાને લઈને સોરે વ્યા જાઓ. બાપા છોકરાને લઈને સોરે જાય. હવે નિયમ એવો હોય કે બાપાને 12 વાગ્યા સિવાય ઘેરે નહીં આવવાનું. એ 12 વાગ્યા સિવાય ઘરે ન આવવાનું, એમાં બાપા ભૂખ લાગેલી ને 5 મિનિટની 12માં વાર હતી, અને બાપાએ ખડકીમાં પગ દીધો, પગ દઈને સીધા જ બોલ્યા, થઈ ગયું જમવાનું. ડોહીમાં 12 આવ્યા. માએ કીધું, એ કહું છું શાંતિ રાખો, હજી નથી થયો. તો હું કલો થો એટલા બધા ઘરમાં એક જણાની રસોઈ બનાવીને ખાઈ ને? અરે પણ વહુ વાહિદો કરે, ઢોરનું ધ્યાન રાખે, છોકરાને રાખ્યું જાય, અને કામ કરે સર. 5 મિનિટ મોડું થાય તો હું બોરિંગ કવડે તમને. શાંતિ રાખો ને, વાવાઝોડા જેમ હું આવો છો ને, ભૂખ્યા કઈ મરી નહીં જાઓ. એમ ડોહીમાં કે તઈ બાબાએ કીધું કે સડાય બધાને સડાય, તું બધાને સડાવ, અને આ તને એક દી નડશે. તઈ ડોહીમાં ઊંડો નિહાપો નાખ્યો,
આખા ગામની ડોશી રંડાણી ભગવાન મારો સુટલો કેદી ભાંગશે. જે ડોશીમાં બાબાને મરવાની રાહ જોઈને બેઠ્યું હોય બાબાએ જીવન કેવા ઝેર કર્યા હશે ભાઈ. હે હા હા હા, કહેવાનો હેતુ, કહેવાનો મારો તાત્પર્ય કે હાલશે, ફાવશે ને ચાલશે, આ ત્રણ વસ્તુ જીવનમાં ઉતરી જાય એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે સાહેબ. પણ બાર ગામે બોલી બદલી જાય, તરુવર બદલે શાખા, અને બુઢાપામાં કેશ બદલે પછી લખણ નો બદલે લાખા. હમણાં 2020 મેચ ચાલતી હતી, 20-20 ઓવરની મેચ, આ સત્ય બની ગયેલી ઘટના. 20-20 ઓવરની મેચ ચાલતી, પાનના ગલે ઉભો ઉભો હું મેચ જોતો હતો. એમાં એક 80 વર્ષના બાબા, સોયણી પહાબંધી કડ્યું, માથે પાઘડી, બાબા ઉભા ઉભા મેચ જોવે, અને ભારત અને પાકિસ્તાનની મેચ 20-20 ઓવરની, સચિન તેંડુલકર રમે. હું ને બાપુ બે જોતા હતા. મેં એકવાર બાપાને કીધું, મેં કીધું બાપા તમને આ મેચમાં કાંઈ ખબર પડે છે? બાપા ઊભા ઊભા મને કહે, તું ભાઈ તારું ધ્યાન રાખીને મને જોવા દે. બાપા મારી સામે તો જોતા જ નથી, ટીવી સામું એક તારી નજર, વાત ઉપર ધ્યાન આપજો. બીજી વાર મેં ટકોર કરી, મેં કીધું બાપા તમને મેચમાં કાંઈ ખ્યાલ આવે છે? મને કહે ભાઈ તું મને જોવા દે નહીં, મને ખાલી એટલું કે કોણ રમે છે ને કેટલા રન થયા, કોક પૂછે તો કેવા થાય. મેં કીધું સચિન રમે છે, 60 રન સચિને કર્યા છે, અને ટોટલ મેં કીધું 260 રન થયા છે. સાદું લે, બહુ સાદું, બહુ સાદું, એમ કદીને ટીવી સામું જોયા કરે. એમાં બરોબર બાપાને ટીવીમાં ધ્યાન, ને આ ડોશીમાંનું નીકળું, પાનના ગલા પાસે માં નીકળ્યા ને બાપાને જોઈ ગયા ભાઈ, અને ડોહીમાનો મગજ ગયો. આ તમને કહું છું, આયા પાનના ગલે હું હલવાણા છો, આમ વાડીએ મરો ની, છોકરો બિચારો એકલો હવારનો ગયો છે અને વાડીનું કઈ આયા ઉભા છે. મેં કીધું માઈ મેચ જોવે છે. અરે એની હા પેઢીમાં કોઈ દી કોઈએ મેચ જોઈ છે? એને હું ભાન પડે. અરે મેં કીધું માં એને બધી ખબર પડે, તમે શું વાત કરો? અરે ખબર પડતી હોય તો કે રહ્યો કોણ રમે છે અને કોણ સારું રમે છે એ કયો. બાપો કે એટલી નહીં ખબર પડતી હોય, પણ મેં ઓલું સમજાવ્યું ને એ બાપાએ ડોહીમાં સમજાય, એ કે સમજો સચિન તેંડુલકર રમે છે, 80 ફૂટનો મારો દીકરો 6 ફૂટ ફરું મારે છે. કેવું રમે છે સચિન, સમજો કેવું રમે છે, અને 260 રન ટોટલ, 260 રન. સચિનના બહુ વખાણ કર્યા ને તે ડોશીમાં કીધું, એ કે એમાં સચિન ના હું વખાણ કરો છો, સચિન કરતા તો ટોટલ સારું રમે છે. ડોહીમાં એમ કે ટોટલ એક ખેલાડી છે એમ. માજીને એ ખબર નહીં કે આ ટોટલ રન છે, માજીને એમ કે ટોટલ કો ખેલાડી. એ માં આમ કઈ વયા ગયા, વાતના પ્રાણ હવે છે, ભારતનો દાવ પૂરો થયો, પાકિસ્તાનનો દાવ ચાલુ થયો. એટલે બાબા ઊભા ઊભા મને કે મારા દીકરા કયું ના રમે છે, નથી કોઈ સિક્સ મારતા, નથી કોઈ ફોર મારતા. મેં કીધું બાપા શાંતિ રાખો ને, મેં કીધું ભારતનો નથી દાવ, પાકિસ્તાન રમે છે, બોલતા નહીં. મેં કીધું હવે ક્યારે? મને કે ભાઈ પાકિસ્તાન રમતું હોય કે ઇન્ડિયા રમતું હોય, ભારત, મેં કીધું ઇન્ડિયા ને ભારત એક જ કહેવાય. મને કે એ જે હોય તે ગમે એ દેશ રમતો હોય, મારે એની હાજર કાંઈ લેવા દેવા નથી ભાઈ. મેં કીધું તો? મને કે આમાં આ 20-20 ઓવરની મેચ છે, આમાં શીખશું મારે કોઈ ફોરું મારે તો એ કે ઓલું ડિસ્કો કરે ને. મને ખબર પડી આ બાપો ખાલી ડિસ્કો જોવા જ ઉભો છે. બાર ગાવે બોલી બદલી જાય, અને તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે બાપ, પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય, અને તરવર બદલે શાખા. જીવન તો હારા જીવાય જાય, મજા એની છે સાહેબ. અગરબત્તી હું તમે કાયમ કરીએ છીએ, પણ ક્યારેક અગરબત્તીની હામું જોઈ અને જીવન સુધારી લેવાની જરૂર છે. પોતે બળે છે અને બીજાને સુવાસ આપે છે. એક વખત દીવો બળતો જોઈને રાજા ભોજે કોઈ સંતને પૂછ્યું હતું,
કે હે મહાત્મા, આ દીવો બળે છે, એમાં તેલ છે, એ પીળું છે, વાટ સફેદ છે, અને એનો પ્રકાશ પણ પીળા કલરનો છે, તો એનો ધુમાડો કાળો કેમ છે? અને તેથી મહાપુરુષ આ દેશના સંતે જવાબ આપ્યો, તો ભલા માણા, તેલ પીળું છે, વાટ સફેદ છે, અને એનો પ્રકાશ પણ પીળો છે, એનો ધુમાડો કાળો એટલા માટે છે કે દીવો છે એ અંધારું પીવે છે, જે કાળું પીવે ને સાહેબ એના ધુમાડા કાળા જ હોય, ને કોઈ દી ધોળા ન હોય સાહેબ, જે કાળા કામ કરતા હોય એના ધુમાડા કોઈ દી ધોળા ન હોય સાહેબ, કાળા કામ જ હોય. એટલે અમારો કવિ કાગબાપુ, કાગબાપુની કવિતાથી છેલ્લે આ લોક સાહિત્યને હાસ્યની વાતોને વિરામ આપું. એજી તારા આંગણ જાજે પૂછીને, હેજે કોજ જાવે રે, હે આવકારો મીઠો, હેજી આપજે રે જી. એજી તારા આંગણ જાજે પૂછીને, હેજે કોજ જાવે રે, હે આવકારો મીઠો, હરિઓમ તત્સદ. આપ સવે મને શાંતિથી સાંભળો તે બદલ પ્રફુલ જોશીના હરિઓમ તત્સદ. જય માતાજી.